હેલો રિતેશ મિત્રો, ગુડ મોર્નિંગ. હું જિગ્નેશ કાટવા આપ સૌનું ફરી વખત બેન્કિંગ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરી હતી, જે આપણે આજે આગળ ધપાવીશું. પણ આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર શું ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી અને કયા કયા પ્રશ્નો ભણ્યા હતા એનું રિવિઝન કરી અને આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર પહેલો પ્રશ્ન હતો કે ગુજરાત શબ્દનો ઉલ્લેખ સૌ પ્રથમ કઈ કૃતિમાં હતો? તો કે ભાઈ, આબુરાસ નામની કૃતિમાં ગુજરાત શબ્દનો સૌ પ્રથમ ઉલ્લેખ હતો. ઇતિહાસની વ્યાખ્યામાં કંઈ પડવાની જરૂર છે નહીં. ત્યાર પછી કે ઇતિહાસને જો જાણવો હોય તો ઇતિહાસ જાણવાની કુલ ચાર રીત જોઈતી. એ ચાર રીતો: એક સ્થાપત્ય ક્ષેત્રે, એક ઉત્ખનન ક્ષેત્રે, એક સિક્કાઓ ક્ષેત્રે અને એક અભિલેખો ક્ષેત્રે આપણને ઇતિહાસ જાણી શકીએ. પણ એના કરતાં વિશેષ બીજો પ્રશ્ન કે વસ્તુ કેટલી જૂની છે એનો સમયગાળો જાણવા માટે રેડિયો કાર્બન 14નો ઉપયોગ થતો વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આ ઉપરાંત વિશ્વના ઇતિહાસના પિતા હેરોડોટ્સ અને ભારતના ઇતિહાસના પિતા મેગાસ્થનીસ. આ બાદ આપણે ઇતિહાસને સરળ અને સારી રીતે સમજવા આપણે એને ત્રણ ભાગમાં વહેંચ્યું હતું: એક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. એની અંદર વિશેષ ભાગ આપણે ભજ્યો હતો પ્રાચીનમાં. પ્રાચીનની અંદર વિશેષ આઈએમપી હોય આપણા માટે તો એ હતો પ્રાગ ઐતિહાસિક યુગ. અને એ પ્રાગ ઐતિહાસિક યુગની અંદર હડપ્પીય સંસ્કૃતિના આપણને અવશેષો મળી આવ્યા હતો, તો એનો ખ્યાલ આપણે અહીંયા ભારતની અંદર જોયો હતો. તો જેમની અંદર ખાસ કરીને જોઈએ તો ભારતની અંદર હડપ્પા સંસ્કૃતિ તો કોણે શોધ કરી? તો દયારામ શાહની, સર જોન માર્શલની અધ્યક્ષપણા હેઠળ. કઈ સાલમાં? 1921. કઈ નદી? રાવી. કયો પ્રાંત? મોન્ટગોમરી પ્રાંત. તો આ પ્રશ્ન આપણે ભારતના હડપ્પામાં જોયા હતા. અને આ ઉપરાંત કે ભાઈ, આર્કિયોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પુરાતત્વીય શાખા કે જેની સ્થાપના 1861માં કોણે કરી હતી? એલેક્ઝાન્ડર કર્નિંગ. હા, અહીંયા સુધી જોયા હતા. અને બાદ આપણે પ્રાગ ઐતિહાસિક જ ભણતા હતા. અને પ્રાગ ઐતિહાસિક યુગની અંદર વિશેષ મેં કહ્યું હતું કે ગુજરાતના પ્રાગ ઐતિહાસિક યુગ, જોજો અહીંયા લખું છું મિત્રો, પ્રાગ ઐતિહાસિક યુગ. અને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ ગુજરાતના પ્રાગ ઐતિહાસિક યુગમાં હડપ્પા સંસ્કૃતિ જે ભારતમાં જે છે, હડપ્પા સંસ્કૃતિના કેટલાક અવશેષો મને અહીંયા ગુજરાતમાંથી મળી આવ્યા હતા. એ હડપ્પા સંસ્કૃતિના અવશેષો મૂળભૂત રીતે ગુજરાતમાંથી જો મળ્યા હોય તો એક છે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા. એ પણ કહ્યું હતું કયા કયા સ્થળો મળી આવ્યા હતા. લોથલ છે, રંગપુર છે, ધોળાવીરા છે, સુરકોટડા છે, એવા અનેક અવશેષો સ્થળો આપણને મળી આવ્યા. તો જેમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એમાં પહેલું જ સ્થળ આવે છે અને એ સ્થળનું નામ છે મિત્રો લોથલ. જોઈએ તો સાહેબ, એક્ઝામની અંદર જો પ્રશ્ન પૂછાતો હોય તો એ પ્રશ્ન એવો પૂછાય છે કે લોથલ કયા જિલ્લામાં આવેલો છે અથવા તો કયા તાલુકામાં આવેલો છે. આ ઉપરાંત બીજા પ્રશ્ન એવો પૂછાય કે નીચેના હડપ્પિયન સ્થળથી કયો અવશેષ ક્યાંથી મળી આવ્યો, સપોઝ કે દિશા સૂચક યંત્ર ક્યાંથી મળી આવ્યું? તો કે ભાઈ, લોથલમાંથી મળી આવ્યું છે. તો એવા જ પ્રશ્ન થશે. પણ યાદ કઈ રીતના રાખીશું? આપણે તો એક્ઝામ સાથે લેવા દેવા છે, પ્રશ્ન સાથે લેવા દેવા છે. અહીંયા ડિસ્કશન કરીએ એટલે લગભગ આપણને યાદ રહેવું જોઈએ અને જવાબ આવવો જોઈએ. તો જેમાં વાત કરીએ તો આપણે કઈ રીતના, આપણે કોઈ પણ જાતની PhD કરવી નથી, પણ જે ભણીએ એને યાદ રાખીએ ને એક્ઝામ થ્રુ જઈએ. તો યાદ રાખવું હોય તો જોજો સાહેબ, લોથલ તો પહેલો જ પ્રશ્ન થાય, સાહેબ લોથ એટલે શું અને આખો અર્થ લોથલ એટલે શું? ત્યાર પછી સાહેબ કે લોથલ કયા સ્થળે ક્યાં આવેલું છે? સાહેબ આ લોથલની શોધ કોણે કરી? આ લોથલ સાહેબ કઈ નદીના કિનારે આવેલું છે અને આ લોથલમાંથી કયા કયા અવશેષો મળી આવ્યા છે અને લોથલની વિશેષતા એટલે લોથલમાં વિશેષ શું આવે? તો આટલા પોઈન્ટ આપણે ક્લિયર કરીએ એટલે આપણું કામ પૂરું. તો જોઈએ આના જવાબની વાત કરીએ તો સમજો, લોથલ હડપ્પા સંસ્કૃતિનું એક સ્થળ છે કે લોથ શબ્દનો અર્થ થાય લાશ. પણ જો એવો પ્રશ્ન પૂછાય કે લોથલનો અર્થ, તો લખાય મિત્રો મરેલાનો ટેકરો. એટલે કે જ્યારે અહીંયા સંશોધન કાર્ય કરવામાં આવ્યું હશે એટલે લાશોનો શબ્દનો ઢગલો મેળવ્યો હશે એટલે કે એને કહી શકાય લોથલ એટલે મરેલાનો ટેકરો. સાહેબ આ લોથલને આપણે બીજા નામે જો ઓળખવું હોય તો લઘુ હડપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત લોથલ જે છે એ સ્થળ અમદાવાદના ધોળકા તાલુકામાં આ લોથલ આવેલું છે.
દોળકા તો કે જામફળ માટે પણ જાણીતું છે. આ ઉપરાંત લોથલની શોધ 1954માં એસ આર રાવ દ્વારા કરવામાં આવી. પૂરા નામમાં હમણાં કંઈ પડવાની જરૂર નથી, શ્રી રંગનાથ રાવ હમણાં એસ આર રાવ યાદ રાખો. અને આ ઉપરાંત લોથલ છે એ ભોગાવો નદીના કિનારે આવેલ છે. પણ ભોગાવો કહીએ તો ભોગાવો પાછી બે નદી છે, એક લીમડી ભોગાવો ને એક વઢવાણ ભોગાવો. પણ ખાસ યાદ રાખજો, ભોગાવો કહે તો કે ભાઈ લીમડી ભોગાવો નદીના કિનારે આવે છે. આ બે જ એક પ્રશ્નની ચર્ચા થઈ. અહીંયાથી શું મળી આવ્યું? તો પહેલો પોઈન્ટ, અહીંયાથી સાહેબ દિશા સૂચક યંત્ર મળી આવ્યું, જેને આપણે હોકા યંત્ર કહીએ, જેની શોધ ચીન દ્વારા કરવામાં આવી. આ ઉપરાંત વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું. શું મળી આવ્યું? ડોકયાર્ડ, કે જહાજને ગોદી રાખવા બાંધી રાખવા માટેનું જે સ્થળ હોય એને ડોકયાર્ડ કહેવાય. તકરીબન 214 મીટર જેટલી લંબાઈ ધરાવતું હતું અને 36 મીટર જેટલી આ ડોકયાર્ડ પહોળાઈ ધરાવતું હતું. આ ઉપરાંત સાહેબ ક્યાંય ન મળે, ક્યાંય ન મળે એ મારા ગુજરાતમાંથી મળે. હડપ્પિયન સંસ્કૃતિનો એક અવશેષ જે ક્યાંયથી નથી મળ્યો, માત્ર ગુજરાતમાંથી મળી આવ્યો છે. અને એ છે મિત્રો શતરંજ. શું છે મિત્રો? શતરંજ. શતરંજને લગતી રમતના સાધનો જો કે હોય તો શતરંજને લગતી રમતના સાધનો લોથલમાંથી મળી આવ્યું. આ ઉપરાંત આ લોથલમાંથી કુલ 21 હાડપિંજરો. કેટલા હાડપિંજરો? 21 હાડપિંજરો મળી આવ્યા, કે જે અહીંયા મેં કીધું કે મરેલાનો ટેકરો એટલે કે શતરંજને લગતી રમતના સાધનો 21 હાડપિંજરો. આ ઉપરાંત વેરી મોસ્ટ એમ્પી યાદ રાખજો, ચોખાના અવશેષ અહીંયા લોથલમાંથી મળી આવ્યા. હજી વિશેષ વાત કરું તો અહીંયા લોથલમાં મણકા બનાવવાનું કારખાનું પણ અહીં આવેલું હતું. તો કુલ કેટલા સ્થળ, કેટલા અવશેષો થયા? એક દિશા સૂચક યંત્ર, એક ડોકિયાળ, શતરંજને લગતી રમત, 21 હાડપિંજરો, ચોખાના અવશેષો અને મણકા બનાવવાનું કારખાનું. પણ એક એક્ઝામની અંદર પ્રશ્ન આવ્યો અને ગુજરાત ગવર્મેન્ટે કંઈક ક્વિઝ લાવ્યું અને કીધું કે ચેસને લગતી રમતના સાધનો ક્યાંથી મળ્યા, તો મગજ હેંગ થઈ જાય. પણ જો એ ખબર હોય કે શતરંજની રમતને જે ચેસ કહેવાય તો કોઈ ટેન્શન હોય નહીં. આ ઉપરાંત આ લોથલની વિશેષની વાત કરીએ તો જે લોથલના જે વાસીઓ છે એ લોથલનો જે શબ હોય એ શબને મિત્રો ઉત્તર દિશામાં દફનાવતા. કઈ દિશામાં દફનાવતા? શબને ઉત્તર દિશામાં દફનાવતા. આ ઉપરાંત ધોળકા તાલુકાનું એક ગામ યાદ રાખજો, મોસ્ટ એમ્પી, એ ગામનું નામ છે શરગવાલા. એ ધોળકા તાલુકાના શરગવાલા ગામેથી મિત્રો લોથલનો અહીંયાથી એક ટીંબો મળી આવ્યો. નહીં ઊંચા ડુંગરા જેવું કે નહીં નાની ટેકરી સ્વરૂપનું, મધ્યમ કદની કોઈ ઊંચાઈ ધરાવતું હોય તો એને ટીંબો કહી શકાય. તો કયા ગામેથી મળી આવ્યો? શરગવાલા ગામ. આ ઉપરાંત વેરી મોસ્ટ ટાઈમ ખૂબ જ અગત્ય છે, અગત્યનો પ્રશ્ન કે ભારતમાં સતી પ્રથા હોવાના જો પુરાવો મળી આવ્યો હોય કોઈ હડપ્પિયન સ્થળ તો કયું કહી શકાય મિત્રો? લોથલ. કારણ કે જ્યારે અહીંયા સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું હતું એ સંશોધન દરમિયાન કે મિત્રો અહીંયાથી એક સ્ત્રી અને પુરુષના સાથે દટાયેલા શબ મળી આવ્યા, એટલે અહીંયાથી એવું પ્રતિપાદિત કરી શકીએ કે સૌ પ્રથમ સતી પ્રથા હોવાનો પુરાવો ક્યાંથી પ્રાપ્ત થયો? તો કે ભાઈ લોથલમાંથી પ્રાપ્ત થયું. સાહેબ આ એક હિંટ થઈ કે આ રીતના આપણે ઇતિહાસ યાદ રાખી શકીએ. આ વાત કરી આપણે લોથલની, એટલા ખાલી પોઈન્ટ યાદ રાખવાના અને પોઈન્ટના જવાબ એટલે પિક્ચર ક્લિયર. ત્યાર પછી વાત કરીએ, ત્યાર પછીની વાત કરીએ તો લોથલ બાદ જો કોઈ સ્થળ આવતું હોય તો એ સ્થળ આપણે ભણીએ અને એ સ્થળનું નામ છે મિત્રો રંગપુર. તો આપણી બેઝિક મેથડ આ જ રીતના આપણે યાદ રાખીશું. તો એમની વાત કરીએ તો રંગપુર, તો સાહેબ પહેલો પોઈન્ટ, રંગપુર ક્યાં આવેલું એટલે સ્થળ, કઈ સાલમાં કોણે એની શોધ કરી અને કઈ નદીના કિનારે આવેલું છે અને ત્યાંથી કયા અવશેષો મળી આવ્યા, એટલું કરે એટલે પિક્ચર પૂરું થાય આપણું. તો સાહેબ રંગપુરની વાત કરીએ તો રંગપુર જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા, કયો જિલ્લો? સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આ રંગપુર આવેલું છે. પણ યાદ રાખજો ગુજરાત ગવર્મેન્ટ કંઈક અલગ ટ્વિસ્ટ, ક્યાં 2016ની બિનસચિવાલય ક્લર્કની એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણો અને પ્રશ્ન એ પૂછાણો કે ગુજરાતમાં હડપ્પિયન સંસ્કૃતિના સૌ પ્રથમ પુરાવા
क्या जिल्ला माथी प्राप्त थयो तो क्यों जिल्लो लखाय सुरेन्द्रनगर जिल्लो। आ उपरांत बीजो प्रश्न एवो पूछाय गयो सीनियर क्लर्क ने एक्जाम में प्रीलिम एक्जाम में के नीचेना पैकी चुडा तालुको क्या जिल्ला में आवेलो है तो क्यो जिल्लो लखाय सुरेन्द्रनगर। कई रीतना सौ प्रथम तो साहब आनी शोध छे 1931 नी अंदर करवामां आवी। 1931 नी अंदर रंगपुर ने शोध थई अने संशोधन करता विशेष एमएस वत्स ने मानवामां आवे छे। અને બાદ જોજો એમએસ વત્સ એટલે કે માધવ સ્વરૂપ વત્સ અને બીજી વખત એનું સંશોધન કાર્ય થયું 1953 અને 53 અંદર એક ભાઈ આવ્યા અને એને શોધ કરી એનું નામ એસ આર રાવ કે જેને લોથલની પણ શોધ કરી। પણ ઘણી વખત એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછાય કે રંગપુરની શોધ ક્યારે થઈ હતી તો એમાં 31 ન આપ્યું હોય તો 53 લખવાનું પૂછાઈ ગયેલો છે। આ ઉપરાંત આજે રંગપુર છે મિત્રો એ ભાદર નદીના કિનારે, તો લોથલ કઈ નદીના કિનારે? ભોગાવો। અને રંગપુર કઈ નદીના કિનારે? ભાદર નદીના કિનારે। કયા અવશેષો મળી આવ્યા? તો ખાસ યાદ રાખજો અહીંયા હાથીના દાંતમાંથી બનાવેલ અવશેષ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે। વિશેષ લોથલમાંથી જે મણકા બનાવવાના અવશેષ મળ્યા એ પણ મણકાનું કારખાનું મળ્યું એ પણ રંગપુરમાંથી જ મળી આવ્યું છે। આ ઉપરાંત વિશેષ ખાસ યાદ રાખજો ચોખાના અવશેષ પણ લોથલ અને રંગપુરમાંથી મળી આવ્યા છે। હજી વાત કરીએ તો તાંબાની બંગડી, વિશેષ યાદ રાખવાનું હોય તો હાથીદાંતના અવશેષો અને તાંબાની બંગડીઓ જે છે એ ક્યાંથી મળી આવી છે મિત્રો? રંગપુરમાંથી મળી આવી છે। હજી છેલ્લો પ્રશ્ન, તો આપણી વિશેષ જેમ લોથલમાં જોયું એવી જ રીતના કે રંગપુર વિશેષ શું લખી શકીએ આપણે? તો સાહેબ રંગપુરની શોધ 1931 થઈ તો એવું કહી શકીએ કે હડપ્પા સંસ્કૃતિનું એકમાત્ર એવું સ્થળ કે જેની શોધ આઝાદી પહેલાં થઈ તો કયું લખાઈ શકાય? રંગપુર લખી શકાય। અને જેનું શોધ આઝાદી એનું સંશોધન કાર્ય આઝાદી બાદ સુધી પણ ચાલ્યું તો પણ લખાય રંગપુર, કારણ કે જેનું સંશોધન કાર્ય ચાલ્યું હતું મિત્રો 2007-08 સુધી એનું સંશોધન કાર્ય ચાલ્યું। તો વિશેષ આ છે મિત્રો રંગપુર, એટલા પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે યાદ રાખવાનું છે, કોઈ પણ જાતની પીએચડી નહીં, એક્ઝામ થ્રુ જ આપણો પ્રશ્ન હોય। આ બાદ રંગપુર બાદ જોવા જઈએ તો ત્યાર પછીનું કોઈ સ્થળ આવતું હોય તો એ સ્થળનું નામ છે મિત્રો ધોળાવીરા। ધોળાવીરા વિશેની વાત કરીએ મિત્રો તો ખાસ કરીને ધોળાવીરા છે એ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલું છે। ક્યાં આવેલું? તો આની જેમ જ પોઈન્ટ લખીએ તો પહેલો પોઈન્ટ સ્થળ ક્યાં આવેલું છે, કોણે શોધ કરી છે, કઈ નદીના કિનારે આવેલું છે, તો ખાસ આ ત્રણ પોઈન્ટ કહેવા છે। તો જોઈએ શોધની વાત કરવામાં આવે તો ધોળાવીરા સ્થળ કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે। ક્યાં આવેલું છે? ભચાઉ તાલુકાના ખદીર બેટમાં। હવે પાછો બેટ શબ્દ ભૂગોળનો શબ્દ થઈ જાય, એ ભૂગોળમાં સમજીશું કે ભાઈ બેટ એટલે ચારે બાજુ કે ભાઈ નદી હોય ને ચારે બાજુ નદી હોય ને વચ્ચે વસવાટ માટેનો જો વિસ્તાર હોય તો એને કહેવામાં આવે બેટ। તો પાછું એવું થાય સાહેબ, હે સાહેબ ચાર બાજુ પાણી હોય તો એને બેટ કહેવાય, હે સાહેબ ત્રણ બાજુ પાણી હોય તો ત્રણ બાજુ પાણી હોય તો એને દ્વીપકલ્પીય કહેવાય। શું કહેવાય? દ્વીપકલ્પીય। તો ભારત દેશ છે એ કેવો દેશ છે? દ્વીપકલ્પીય દેશ છે। કઈ રીતના દ્વીપકલ્પીય? તો આ ભારત દેશ લાક્ષણિક પણ લગાડી લેવું હોય ભારત છે, સ્કેલમાં પણ ના હોય આમાં, તો ભારત દેશ દ્વીપકલ્પીય દેશ છે, કારણ કે અહીંયા અરબ સાગર, અહીંયા બંગાળની ખાડી છે, અહીંયા હિંદ મહાસાગર છે, તો ત્રણેય બાજુ પાણી ને વચ્ચે વસવાટ માટેનો વિસ્તાર એટલે કે નદી તળાવ, તો વચ્ચે વસવાટ માટેનો વિસ્તાર એટલે કે એને કહેવાય દ્વીપકલ્પીય। જો પાછો એવો પ્રશ્ન થાય, હે સાહેબ બે બાજુ પાણી હોય તો એને દોઆબ કહેવાય, શું કહેવાય? દોઆબ કહેવાય। બંને બાજુ નદી હોય, જોજો સાહેબ બંને બાજુ નદી હોય ને વચ્ચે વસવાટ માટેનો વિસ્તાર હોય તો શું કહેવાય? દોઆબ। એવા વિશ્વની અંદર કુલ 5 દોઆબ આવેલા છે, એમાં ભારતની અંદર 2 અને પાકિસ્તાનની અંદર 3 દોઆબ આવેલા છે। આ ઉપરાંત વિશેષ વાત કરીએ તો જો એક બાજુ પાણી હોય તો એને શું કહેવાય સાહેબ? એક બાજુ પાણી હોય તો ઘણા કે પાણી જ કહેવાય, બીજું કાંઈ નહીં, પણ એક બાજુ પાણી હોય, એક બાજુ નદી હોય તો એને ખાડી કહેવાય, શું કહેવાય મિત્રો? ખાડી પણ કહી શકીએ આપણે।
તો આ વાત બે ટાઈપો એ શબ્દ ઉપરથી ભૂગોળની વાત છે, પણ ભૂગોળમાં વિશેષ પ્રમાણમાં જોઈ શકીએ. પણ ધોળાવીરાની અંદર પ્રશ્ન જો ઉદ્ભવતા હોય અને પ્રશ્ન જો આપણે આવતા હોય તો એની વાત કરીએ તો શોધ, આ ધોળાવીરાની શોધ 1991 અંદર જોજો 99 આવે છે. એક વ્યક્તિ એનું નામ જેપી જોશી અને બીજો વ્યક્તિ એની સાથે હતા એનું નામ છે RS બિસ્ટ, એટલે પૂરું નામ જગતપતિ જોશી અને રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા આ ધોળાવીરાની શોધ થઈ. પણ ખાસ યાદ રાખજો સાહેબ, લોથલની નથી, આખું ગામને આવડશે ને આખું ગામને ખબર છે ભોગાવો, રંગપુર બધાને આવડશે ભાદર, પણ આપણે જો યાદ રાખવાનું હોય તો એ છે મિત્રો ધોળાવીરા કઈ નદીના કિનારે, લુણી નદીના કિનારે આવેલું છે. હવે વિશેષ તરફ જઈએ તો હે સાહેબ, આ ધોળાવીરામાંથી કયા અવશેષો પ્રાપ્ત થયા છે સંશોધન દરમિયાન? તો ધોળાવીરામાંથી જો પ્રાપ્ત થયા હોય તો ખાસ યાદ રાખજો, એક રમતગમત, શું લેશે, રમતગમતનું મેદાન, કે જે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાણોને એમાં લેતું કે ભાઈ સ્ટેડિયમના અવશેષો ક્યાંથી મળી આવ્યા, તો ક્યાંથી મળી આવ્યા, ધોળાવીરામાં. આ ઉપરાંત ખાસ યાદ રાખશું મિત્રો કે આ જ ધોળાવીરામાંથી વિશ્વનું સૌથી પ્રાચીન 10 અક્ષરવાળું મિત્રો સાઇનબોર્ડ મળી આવ્યું. શું મળી આવ્યું? સાઇનબોર્ડ મળી આવ્યું. અને એ સાઇનબોર્ડમાં મોટા અક્ષરે લખ્યું મિત્રો બેન્કિંગ એકેડમી, પણ જોવા જવાનું નથી. આ 10 અક્ષરવાળું જે સાઇનબોર્ડ છે એ મિત્રો સિંધુ લિપિમાં હતું. કઈ લિપિમાં હતું? સિંધુ લિપિમાં હતું. જે આજ દિન સુધી જો કોઈ લિપિ ન શોધાયેલી હોય તો કઈ લિપિ છે મિત્રો? સિંધુ લિપિ. આ ઉપરાંત હજી વિશેષ વાત કરવામાં આવે તો આ જ ધોળાવીરામાંથી 5000 વર્ષ જૂની એક વાવ મળી આવેલી છે. તો સૌથી જૂની જેને પાંડવ કુંડ કહી શકીએ આપણે. શું કહીએ મિત્રો? પાંડવ કુંડ. એટલે કે સૌથી જૂની જો વાવ હોય તો ક્યાંથી મળી આવી? ધોળાવીરામાંથી. કયા કયા અવશેષો? એક તો રમતગમતનું મેદાન છે, વિશ્વમાં 10 અક્ષરવાળું સૌથી મોટું સાઇનબોર્ડ છે, અને વાવ છે, અને વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે અહીંયા તળાવની રચના કરવામાં આવી છે. જો કોઈ એવું સ્થળ હોય તો કયું સ્થળ છે મિત્રો? ધોળાવીરા. આ ઉપરાંત હજી જો ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરાના જે સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડાના નામે ઓળખતા, એના નામે ઓળખતા મિત્રો, કોટડાના નામે સ્થાનિક લોકો ઓળખતા હતા. આ ઉપરાંત ધોળાવીરા જે છે, ધોળાવીરા હડપ્પિયન સંસ્કૃતિનું એકમાત્ર એમ કહી શકાય એવું સ્થળ ગુજરાતનું કે જે 3 વિભાગમાં વિભાજિત. કેટલા વિભાગમાં? 3 વિભાગમાં વિભાજિત. પણ એને ડિસ્કશન આપણે પછી કરીએ, તો સાથે આવ્યો છે તો કરીએ. તો ધોળાવીરા છે એ ધોળાવીરા 3 વિભાગમાં વિભાજિત છે. હું ખાલી ગુજરાતની વાત કરું છું, સમગ્ર ભારત અને ગુજરાતની અંદર કુલ 2 એવા હડપ્પિયન સ્થળ છે કે જે 3 વિભાગમાં વિભાજિત છે. એક છે મિત્રો આ ખુદ ધોળાવીરા, અને બીજું છે મિત્રો કોઈ સ્થળ હોય તો એ સ્થળ છે મિત્રો રાખેગઢી. કેવું છે મિત્રો? રાખેગઢી. 2 એવા સ્થળ કે જે 3 વિભાગમાં વિભાજિત, એક ઉપલું, એક મધ્ય અને એક નીચલું. તો અહીંયા એને દર્શાવી દઈએ, અહીંયા છે મિત્રો ઉપલું નગર, એક મધ્ય અને એક નીચલું નગર, કે જે અહીંયા કે ભાઈ શાસક વર્ગ રહેતો, આ શાસક વર્ગ બાદ મધ્યનગરની અંદર સરકારી કામો થતા અને નીચલા વર્ગની અંદર નોકર વર્ગ રહેતો હતો. પણ એક્ઝામનો પ્રશ્ન અહીંયા બને એટલે કહીએ કે ઉપલા નગરની અંદર જે શાસક વર્ગ રહેતો હતો એ શાસક વર્ગ જે રહેતો હતો જે ઉપલા ગૃહને બીજા સીતા ડેલ તરીકે પણ ઓળખવામાં આવે, આ એક્ઝામની અંદર પૂછાઈ ગયું. આ વાત થઈ મિત્રો લોથલ, રંગપુર અને ધોળાવીરા. આ ઉપરાંત બીજો એક ઘણા બધા સ્થળો મળી આવ્યા, એ સ્થળની વાત કરીએ, પણ એ પહેલાં આનો ફોટો પાડી લઈએ યા તો લખી નાખીએ. ચલો ત્યાર પછી આ લોથલ, રંગપુર અને ધોળાવીરા બાદ એક નાનકડું એવું સ્થળ જોઈ લઈએ, અને એ સ્થળનું નામ છે મિત્રો સુરકોટડા. કેવું નામ છે મિત્રો? સુરકોટડા. તો જોઈએ સુરકોટડાની વિશેષ. તો સુરકોટડાની વાત કરવામાં આવે તો પહેલો જ પોઈન્ટ કે આ સુરકોટડા ક્યાં આવેલું છે, તો પહેલો પોઈન્ટ આપણું સ્થળ કઈ સાલમાં શોધ થયો છે. તો સ્થળની વાત કરીએ તો કચ્છના રાપર તાલુકામાં આવેલું છે.
તો ચૂડી ચપ્પાનો ઉદ્યોગ પણ અહીંયા વિકસેલો છે. આ ઉપરાંત એની શોધ 1964 થઈ. 1964 જોજો એક નમૂનો, આને ઓળખીએ છીએ આપણે જેપી જોશી, જગતપતિ જોશી ધોળાવીરામાં આવી ગયા. અને 12 એકે શર્મા દ્વારા એની શોધ થઈ. એકે શર્મા એટલે અરુણ કુમાર શર્મા. આ ઉપરાંત જો 1964 જ વાત કરવામાં આવતી હોય તો 1964 અંદર તો સાહેબ ગાંધીનગર જિલ્લાની પણ રચના થઈ. પણ આ સુરકોટડામાંથી આપણને જો કોઈ અવશેષ પ્રાપ્ત થયો હોય તો અહીંયાથી અવશેષ પ્રાપ્ત થઈ તો કબરો મળી આવી. શું મળી આવી? કબરો. અને અહીંયાથી મિત્રો ઘોડાના હાડકાઓ મળી આવ્યા. પણ પ્રશ્ન એ ઉદ્ભવે, જો ખાલી એવું કે હાડકાના અવશેષો ક્યાંથી મળી આવ્યા તો લખાય હું લોથલ, પણ ઘોડાના હાડકા કે તો ક્યાંથી મળી આવ્યા? સુરકોટડામાંથી. સમજણ પડે છે? જો એવો પ્રશ્ન પૂછે કે તાંબુ ગાળવા, જો વેટવીસ આવે તાંબાની બંગડીઓ કે તો ક્યાંથી મળી આવી? રંગપુરમાંથી. પણ જોજો પ્રશ્ન, તાંબુ ગાળવાની એટલે મેં રાખ્યું છે અહીંયા, તાંબુ ગાળવાની ભઠ્ઠી કે તો ક્યાંથી મળી આવી સાહેબ? ધોળાવીરામાંથી આપણને મળી આવી. એ એડ કરવાનું. આ ઉપરાંત બાદની વાત કરીએ તો આ હડપ્પન સ્થળના કેટલાક બીજા સ્થળની વાત કરીએ તો બીજું સ્થળ છે મિત્રો કોટ, પેઢામણી અને લાંગણજ. એ સ્થળ આવેલું છે મિત્રો મહેસાણામાંથી. ક્યાંથી આવ્યું મિત્રો? મહેસાણા. આ ઉપરાંત એક સ્થળ છે લાખા બાવળ. એ લાખા બાવળ આવેલું છે મિત્રો જામનગરની અંદર. કઈ જગ્યાએ? જામનગર. આ ઉપરાંત વિશેષ યાદ રાખજો મિત્રો કુંતાસી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું, એ આવેલું છે મિત્રો મોરબી જિલ્લામાં. આ ઉપરાંત શિકારપુર છે, લાખા બાવળ છે, એવા અઢળક અવશેષો જે કચ્છમાંથી મળી આવ્યા. આ મૂળ વાત થઈ મિત્રો કે ગુજરાતમાં હડપ્પન સ્થળો મળી આવ્યા એની. જતાં જતાં છેલ્લો એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપીશ ને તમારે મને કોમેન્ટ કરવાનો રહેશે. જેમ હમણાં અહીંયા મેં કીધું કે હડપ્પા સંસ્કૃતિના બે એવા સ્થળ કે જે ત્રણ વિભાગમાં વિભાજિત, એક ધોળાવીરા અને એક રાખેગઢ. પણ તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પ્રશ્ન લખું છું અહીંયા, હડપ્પા સંસ્કૃતિનું એકમાત્ર એવું નગર કે જે એક જ વિભાગમાં વહેંચાયેલું હોય હોય. આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. આ કોમેન્ટમાં નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યાર પછી આપણે વિશેષ આનો જવાબ પણ આપીશ અને આગળ પૌરાણિક યુગ તરફ વધીશું. અસ્તુ, થેન્ક યુ.